નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ગુડ મોર્નિંગ આજે આપણે વિશેષણ ભણીશું તમને આગળ ભણાવેલું પણ છે અને લખાવેલું પણ છે તે છતાંય રિવિઝન માટે આપણે ફરી જોઈશું વિશેષણ કોને કહેવાય તો વાક્યમાં આવતી સંજ્ઞાના અર્થમાં કંઈક વિશેષતા લાવવા જે પદ મૂકાય છે તેને વિશેષણ કહેવામાં આવે છે બરાબર છે તો વાક્યમાં આવતી સંજ્ઞાના અર્થમાં કંઈક વિશેષતા લાવવા જે પદ મૂકવામાં આવે છે તેને વિશેષણ કહેવામાં આવે છે આ વિશેષણ અવિકારી અને વિકારી એમ બે પ્રકારના હોય છે સુંદર છોકરો સુંદર છોકરી સુંદર છોકરું તમે જોઈ શકશો કે સંજ્ઞા વિકારી છે પણ વિશેષણ સુંદર એ અવિકારી છે સારો છોકરો સારી છોકરી સારું છોકરુંમાં વિકારી સંજ્ઞાની સાથે મૂકાયેલું વિશેષણ પણ વિકારી છે તો વિશેષણના પ્રકારો સૌથી પહેલાં ગુણવાચક વિશેષણ તો કોઈ વસ્તુ પદાર્થ કે વ્યક્તિના વિશેષ ગુણ લક્ષણો દર્શાવવા માટે જે વિશેષણ વપરાય તેને ગુણવાચક વિશેષણ કહે છે કોઈ વસ્તુ પદાર્થ કે વ્યક્તિના વિશેષ ગુણ લક્ષણો દર્શાવવા માટે જે વિશેષણ વપરાય છે તેને ગુણવાચક વિશેષણ કહેવાય છે જેમ કે મોટું મકાન સુંદર મકાન લીલો છોડ ગોળ સિક્કા પ્રેમાળ હેમા કાળો કામડો ઊંચી દીવાલ આળસુ છોકરો વગેરે આ બધા ગુણ દર્શાવેલા છે ને બરાબર છે આ ગુણવાચક વિશેષણના પેટા પ્રકાર નીચે પ્રમાણ છે તો રંગ રંગવાચક સૌથી પહેલાં તો વિશેષણ તો વિશેષ રંગના ગુણધર્મનો ઉલ્લેખ કરે તે રંગવાચક વિશેષણ છે જેમ કે લાલ ગાય ધોળો ઘોડો કાળો કામડો લીલું પાંદડું વગેરે આમાં રંગ બતાવેલો છે એટલે રંગવાચક વિશેષણ છે જો સ્વાદવાચક વિશેષણ તો સ્વાદવાચક વિશેષણમાં વિશેષ સ્વાદનો ગુણધર્મ દર્શાવે તે સ્વાદવાચક વિશેષણ જેમાં સ્વાદ દર્શાવે તે સ્વાદવાચક મીઠું શરબત ખારું જગત કડવો લીમડો વગેરે અહીંયા સ્વાદ બતાવેલો છે એટલે સ્વાદવાચક વિશેષણ આકારવાચક વિશેષણ તો ખાસ પ્રકારના આકારને સૂચવે તે આકારવાચક વિશેષણ જેમ કે લાંબી દીવાલ ચોરસ મકાન લંબચોરસ ખૂણા ગોળ સિક્કા ચતુષ્કોણ આકૃતિ વગેરે આ આકાર દર્શાવે છે એટલે આકારવાચક વિશેષણ હવે બીજું છે સંખ્યાવાચક વિશેષણ સંખ્યાવાચક વિશેષણમાં એક બે પાંચ દસ પચાસ સો જેવી સાદી સંખ્યા અથવા ક્રમમાં આવતી સંખ્યા પહેલો ચોથો છઠ્ઠો દસમો વગેરે ઇકોતેર પેઢી સાત સાગર ચૌદ લોક સો વર્ષનું આયુષ્ય પાંચ મહિના બત્રીસ પુતળીઓ વગેરેમાં ઇકોતેર સાત ચૌદ સો પાંચ બત્રીસ એ સંખ્યાવાચક વિશેષણ છે પહેલો નંબર બીજી પાટલી પાંચમું ધોરણ વગેરેમાં પહેલો બીજી પાંચમું એ ક્રમિક સંખ્યા દર્શાવે છે સાર્વનામિક વિશેષણ તો મારી તારી આપણી અમારી તમારી જ્યારે જે તે આ સર્વનામો સંજ્ઞાના અર્થમાં વધારો કરે ત્યારે તે સાર્વનામિક હોય છે બરાબર એને સાર્વનામિક વિશેષણ તરીકે ઓળખાય છે કઈ કયું વગેરે પ્રશ્નાર્થ સૂચક સાર્વનામિક વિશેષણ છે જેમ કે મારી બોલપેન પારકી પંચાત કયું પુસ્તક જે વ્યક્તિ વાવે તે લણે જેવી સોબત તેવી અસર જેટલી બુદ્ધિ તેટલી પરખ વગેરે આગળ કરતુવાચક વિશેષણ તો આ વિશેષણ ક્રિયા કરનાર વ્યક્તિની ખાસ પ્રકારની ક્રિયાને વિશેષણ રૂપે દર્શાવે છે જેમ કે બોલનાર નાચનાર હાંકનાર ખોદનાર જે ક્રિયા કરતા હોય એને દર્શાવે છે જેમ કે બોલનાર નાચનાર હાંકનાર બરાબર છે આ બધું જે દર્શાવે તેને કરતુવાચક વિશેષણ કહેવામાં આવે છે પરિણામવાચક વિશેષણ તો પરિણામ એટલે કે માપ દરેક વસ્તુ કે પદાર્થને અમુક નિશ્ચિત માપ હોય છે એ માપને વિશેષણ રૂપે દર્શાવવામાં આવે છે જેમ કે થોડા ફળો કેટલાક વર્ગો સકળ લોક વિપુલ જથ્થો અલ્પ ઉક્તિ વગેરે આ પરિણામ વિશેષણ છે પરિણામવાચક વિશેષણનો બરાબર છે તો આગળ આપણે આના થોડાક ઉદાહરણો જોઈ લઈએ ગુણવાચક વિશેષણના ઉદાહરણો તો મનીષા દેસાઈ નામની એક નમણી અને નાજુક કન્યા નમણી અને નાજુક ગુણ બતાવે છે અહીંયા બરાબર છે એ નાજુક કન્યાનું નામ મનીષા હતું એ સૌથી સુંદર મકાન આ સૌથી સુંદર મકાન મળ્યું છે આ ગુણ બતાવે છે એટલે ગુણવાચક વિશેષણ હવે રંગવાચક વિશેષણના ઉદાહરણો તો સૂર્ય મંદિરે જગત ગુજરતો હું ધવલ તેજનો ભૃંગ ધવલ એટલે કે સફેદ બરાબર છે અહીંયા કલર બચાવ બતાવે છે એટલે રંગવાચક વિશેષણ એક શ્યામલ શ્યામા છત્રી મને ગમી અહીંયા પણ રંગ બતાવેલો છે શ્યામ એટલે કે કાળો કલર બરાબર છે સોનેરી તલાવાળી રાતી પાઘડીને ગળે દુપટ્ટો તો રાતી લાલ કલર બરાબર છે તો રંગ બતાવેલો છે એટલે રંગવાચક વિશેષણ સંખ્યાવાચક વિશેષણના બે ત્રણ ઉદાહરણો જોઈ લે છે કુળ ઇકોતેર તાર્યારે ઇકોતેર સંખ્યા બતાવેલી છે અહીં બરાબર છે અત્યારથી પાંચમા ધોરણ ક્લાસ પાંચમો એ અહીંયા વિશેષણ બતાવેલું છે સંખ્યાવાચક સંખ્યા બતાવેલી છે બરાબર છે સમયવાચક વિશેષણ હવે જોઈ લઈએ ચોવીસ કલાક ચોખ્ખી કરશો ચોવીસ કલાક બરાબર છે તો કોતરે છે કોઈ વર્ષોથી ખડકમાં દીકરી ટ્રાફિકના કારણે અમે મોડા આવ્યા બરાબર છે આ બધા કયા છે સમયવાચક સમય દર્શાવી રહ્યા છે છ માસ બાકી છે તો છ માસ એ સમય બતાવી રહ્યો છે સાર્વનામિક વિશેષણનું ઉદાહરણ મારા દીકરાને રેશના ઘોડાની જેમ દોડાવે છે અમારા સૌના જીવ ઊંચા થઈ ગયા અમારા અમારી કાર રોકી અને એ મારી જગ્યાએ ગયો તો મારા અમારા અમારી આ બધા સાર્વનામિક છે સર્વનામ છે બરાબર છે પરિણામ વાચકના વિશેષણ તો સકળ લોકમાં સૌને વંદે સકળ તિર તેના મન મારે સકળ એ પરિણામ બતાવેલું છે અહીં પત્ની થોડા ડગલા આગળ ચાલી ખરી થોડા એ પરિણામ ભલે આખું આભ રેલી જાય તો આખું એ પરિણામ બતાવે છે બરાબર છે સ્થળ વાચક વિશેષણના ઉદાહરણ ધરતી પર મોતનો વરસાદ વરસી રહ્યો તો અહીંયા સ્થળ બતાવેલું છે ધરતી અહીં ગીરમાળાનો ધોધ છે તો અહીં એ સ્થળ વાચક છે બરાબર છે સંભાવના વાચક વિશેષણ તો કદાચ રવિન્દ્રનાથ ટાગોરની આ વાર્તા હશે તો આ રીતના વિશેષણો તમે એક વખત નોટબુકમાં લખશો તો બરાબર યાદ થઈ જશે અને ફરી વાંચી લેજો એકવાર